વાર્ષિક રાજ્ય કોન્ફરન્સ ગુજ પીડિકોન 2022નું આયોજન થશે. અમદાવાદ ખાતે એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ ગુજરાતની 48મી એન્યુઅલ સ્ટેટ કોન્ફરન્સ ગુજ પીડિકોન 2022 યોજાશે. ગુજરાત અને ગુજરાત બહારના આશરે 500થી વધુ બાળરોગ નિષ્ણાંતો તેમાં ભાગ લેશે. એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ દ્વારા ત્રિદિવસીય 48મી એન્યુઅલ સ્ટેટ કોન્ફરન્સ ગુજપીડોકોનો 2022નું આયોજન કરાયું છે, જેમાં ગુજપીડોકોનો આયોજનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે નિષ્ણાતો, જેમાં ગુજરાત અને ગુજરાત બહારના આશરે 500થી વધુ બાળરોગ નિષ્ણાતો ભાગ લેશે. ગુજપીડોકોન 2022ના ઉદઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે આરોગ્ય અને પરિવાર કલ્યાણના એસીએસસી શ્રી મનોજ અગ્રવાલ આઈએએસ ગેસ્ટ ઓફ ઓનર તરીકે, સી આઈએપી 2023ના પ્રેસિડેન્ટ ડૉક્ટર ઉપેન્દ્ર ગીંજવાડેકર, યુનિસેફ ગુજરાતના વડા શ્રી પ્રશાંત દાસ અને એકેડેમી ઓફ પીડિયોટ્રિક ગુજરાત પ્રેસિડેન્ટ ડૉક્ટર ચેતન ત્રિવેદી ઉપસ્થિત રહેશે. આ કોન્ફરન્સ દરમિયાન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ ગુજરાત 2023ના નવા ચૂંટાયેલા પ્રમુખ તરીકે અમદાવાદના ડૉક્ટર ચેતન ત્રિવેદીની પદોનિયુક્તિ કરવામાં આવશે. આ કાર્યક્રમ અંગે એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ ગુજરાત પ્રેસિડેન્ટ ડૉક્ટર ચેતન ત્રિવેદી વધુ માહિતી આપી હતી. અને કદાચ 20 વર્ષ પહેલા આપણે એવું સમજતા હતા કે આ વસ્તુ ખોટી છે, અત્યારે સાચી ઠરતી હોય. કારણ કે અલ્ટિમેટલી સાયન્સ ઇઝ અ ડાયનેમિક થિંગ જે ચેન્જ થતી રહે છે. તો આ આખું આપણે ડિસ્કશન ઓવર પીરિયડ ઓફ 2 ડેઝ કરી રહ્યા છે. મોર ધેન 100 લેક્ચર્સ પ્લાન્ડ, 150 જેટલા ફેકલ્ટીઝ છે અક્રોસ ધ કન્ટ્રી, મતલબ આઉટ ઓફ ગુજરાત, વિધિન ધ ગુજરાત, વિધિન ધ સિટી પાર્ટિસિપેટ કરવાના છે. અને આખું આ જે આયોજન છે એમાં અમે જે મેગ્યુ નેક્સ્ટ યરનો મારો પ્લાન છે એમાં એકેડેમિક્સને ધ્યાન રાખીએ છીએ. આ ઉપરાંત અમે નોન એકેડેમિક એક્ટિવિટી પણ એઝ અ પ્રેઝિડેન્ટ હું પ્રોમોટ કરવા જઈ રહ્યો છું. અને નોન એકેડેમિકમાં ડેફિનેટલી અમે અમારા મેન્ટલ હેલ્થની વાત કરીએ અથવા ફિઝિકલ હેલ્થની વાત કરીએ, તો વી આર ગોઈંગ ટુ હેવ સમ એન્ટરટેનમેન્ટ ઇવેન્ટ્સ ઓલ થ્રુ આઉટ ધ યર્સ, સ્પોર્ટ્સને લગતી ઇવેન્ટ્સ. કારણ કે જો ઇવન ઇફ આઈ એમ નોટ ગોઈંગ ફોર સ્પોર્ટ્સ તો મારી હેલ્થ સારી નથી રહેવાની. અને કલિંગ્સ બહુ જ અઘરા થઈ જતા હોય છે. બીજું એક વસ્તુ એવી છે કે એડોલેસન્ટ બહુ ઇઝીલી હેલ્થકેર સેટઅપ સુધી પહોંચતા જ નથી. કારણ કે એ લોકોને એવું છે કે અમે અહીંયા કેવી રીતે જઈ શકીએ, કારણ કે ઘણી વખતે ઓપીડી હોય કે ગાયનેક ડિપાર્ટમેન્ટની બાજુમાં હોય કે સાયકિયાટ્રિક ડિપાર્ટમેન્ટની બાજુમાં હોય કે ઇન્ફેક્શિયસ ડિસીઝ ડિપાર્ટમેન્ટની બાજુમાં હોય કે નિયોનેટલ નર્સરી કે લેબર રૂમની બાજુમાં હોય, તો દે ફીલ ઇટ સ્ટિગ્મેટાઇઝ્ડ. સો અમે લોકોએ એવું પ્લાન કર્યું છે કે આવતીકાલે અમે લોકો એક બહુ સરસ 40-45 મિનિટ્સનું એડોલેસન્ટ હેલ્થ ઉપર પેનલ ડિસ્કશન કરવાના છે, જેમાં યુનિસેફ, ગવર્મેન્ટ ઓફ ગુજરાત, મેન્ટલ હેલ્થ ઓથોરિટી અને ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટીના રિપ્રેઝન્ટેશન્સ અમારી સાથે હશે. જે સમય દરમિયાન જે 500-550 પીડિયાટ્રિશિયન આખા ગુજરાતમાંથી વિઝિટ કરવાના છે, એ લોકોને અમે એડોલેસન્ટ હેલ્થના જે ઇશ્યુઝ છે એની સામે અવેરનેસ કરી અને આગળ ઉપર એડોલેસન્ટ ફ્રેન્ડલી હેલ્થ ક્લિનિક્સ કે જેની બહુ જ જરૂરિયાત છે, rather than adolescent clinics ઉપર આવે એને બદલે એડોલેસન્ટ જ્યાં જતા હોય ત્યાં આવા ક્લિનિક્સ અવેલેબલ હોય, કાઉન્સેલર્સ અવેલેબલ હોય, બેસિક ચેકઅપની ફેસિલિટીઝ અવેલેબલ હોય, આમ કરવા માટે અમે લોકો આવતીકાલે જઈ રહ્યા છે. સો જેમ ડોક્ટર ચિત્રમેં કીધું એ રીતે નિયોનેટ્સથી માંડીને તાજા જન્મેલા અધૂરા જ મહિને જન્મેલા બાળકથી માંડીને 18 વર્ષ સુધીના ટીનેજર્સ માટેનું આખું એક કમ્પ્લીટ કવરેજ અમે આ સમય દરમિયાન કરવાના છીએ. કારણ કે એડોલેસન્ટ હેલ્થ એ મલ્ટી સ્ટેક હોલ્ડર એરિયા છે, જેમાં પેરેન્ટ્સ, ટીચર્સ, ડોક્ટર્સ લાઈક હેલ્થકેર પ્રોવાઈડર્સ, ગાયનેકોલોજીસ્ટ, સાયકિયાટ્રિસ્ટ, કાઉન્સેલર્સ અને એ ઉપરાંત એજ્યુકેશનિસ્ટ જો બધા અને રિવિઝન. તો એ અપડેટ અમે આ કોન્ફરન્સ ઉપર એવરી યર અમે કરી રહ્યા છીએ. કારણ કે ગઈ વખત મતલબ 20 વર્ષ પહેલા જે સાચું લાગતું હતું અત્યારે કદાચ ખોટું હોય, અને કદાચ 20 વર્ષ પહેલા આપણે એવું સમજતા હતા કે આ વસ્તુ ખોટી છે અત્યારે સાચી ઠરતી હોય. કારણ કે અલ્ટિમેટલી સાયન્સ ઇઝ અ ડાયનેમિક થિંગ જે ચેન્જ થતી રહેશે. તો આ આખું આપણે ડિસ્કશન ઓવર પીરિયડ ઓફ 2 ડેઝ કરી રહ્યા છે. મોર ધેન 100 લેક્ચર્સ પ્લાન્ડ, 150 જેટલા ફેકલ્ટીઝ છે અક્રોસ ધ કન્ટ્રી, મતલબ આઉટ ઓફ ગુજરાત, વિધિન ધ ગુજરાત, વિધિન ધ સિટી પાર્ટિસિપેટ કરવાના છે. અને આખું આ જે આયોજન છે એમાં અમે જે મેગ્યુ નેક્સ્ટ યરનો મારો પ્લાન છે એમાં એકેડેમિક્સને ધ્યાન રાખીએ છીએ. આ ઉપરાંત અમે નોન એકેડેમિક એક્ટિવિટી પણ એઝ અ પ્રેઝિડેન્ટ હું પ્રોમોટ કરવા જઈ રહ્યો છું. અને નોન એકેડેમિકમાં ડેફિનેટલી અમે અમારા મેન્ટલ હેલ્થની વાત કરીએ અથવા ફિઝિકલ હેલ્થની વાત કરીએ, તો વી આર ગોઈંગ ટુ હેવ સમ
એન્ટરટેનમેન્ટ ઇવેન્ટ્સ ઓલ થ્રુ આઉટ ધ યર્સ, સ્પોર્ટ્સ ને લગતી ઇવેન્ટ્સ. કારણ કે જો ઇવન ઇફ આઈ એમ નોટ ગોઈંગ ફોર સ્પોર્ટ્સ તો મારી હેલ્થ સારી નથી રહેવાની. એટલે કોઈ પણ સમયે એન્યુઅલ કરીએ છીએ, કોન્ફરન્સ નો પર્પસ શું છે, એમાં અમે શું ફાયદો થાય છે, જનરલ પબ્લિક ને શું ફાયદો થાય છે, ડોક્ટર્સ ને શું ફાયદો થાય છે અને સોસાયટી ને શું ફાયદો થાય છે. એટલે આપણે એ સ્ટાર્ટ કરશું. અમારા ઓર્ગેનિક ચેરમેન ડોક્ટર ચેતન ત્રિવેદી છે, જે પ્રેસિડેન્ટ પણ છે યુપી ગુજરાત 2023 ના. એ તમને થોડી માહિતી આપશે એના માટે.